नमस्कार दोस्तों, हमारी चैनल में आपका स्वागत है। सो फ्रेंड्स, आज आप जोशू 3.2 नो नवमो दसमो अग्यारमो और बारमो दाखलो। तो चलो आप स्टार्ट करिए। जो आपने अँ शू आप जुओ, आ स्टेप आप कहूँ एक्स और वाय शोधो। तो बस आप एक्स और वाय शोधी लैसु। तो चलो पहले तो आ स्टेप नीचे लखी दीए અને આપણે પછી આગળ વધીએ। જો મેં લખી દીધું છે ને, હવે શું કરવાનું? જો જે આ ટુ છે ને, એને આપણે પહેલા તો અંદર લઈ જઈશું, આ ટુ ને અંદર લઈ જઈશું। તો બસ આપણે જો ટુ ને અંદર લઈ જવા હોય તો આ જે બધા ઘટકો છે ને, બધા ઘટકો જોડે ગુણવા પડશે। તો ચલો આપણે ગુણી નાખીએ। જુઓ, ટુ ગુણ્યા એક તો ટુ થશે, પછી બે ગુણ્યા ત્રણ છ થશે, પછી બે ગુણ્યા ઝીરો તો ઝીરો થશે, અને બે ગુણ્યા એક્સ ટુ એક્સ આવું થઈ જશે। બસ હવે જે બાકી હતું એ તો એવું ને એવું આપણે લખી દઈએ। તો જુઓ, મેં અહીંયા આપણે જે બાકી હતું એ લખી દીધું। હવે શું કરવાનું? જો આ બંને શ્રેણીકના વચ્ચે પ્લસ છે, મતલબ કે આ બંને શ્રેણીકનો સરવાળો કરવાનો। તો બસ સરવાળો કરી દઈએ। જો આ વત્તા આ, તો જુઓ ટુ પ્લસ વાય, પછી આ બંનેનો સરવાળો તો સિક્સ પ્લસ ઝીરો, પછી આ બંનેનો સરવાળો ઝીરો પ્લસ વન, પછી આ બંનેનો સરવાળો ટુ એક્સ પ્લસ ટુ। તો આ સાથે આપણે બંને શ્રેણીકોનો સરવાળો પણ થઈ ગયો। અને આ બાજુ તો જે હતું એનું એ જ હું લખી દઉં છું। જુઓ હવે શું કરવાનું? જુઓ ફ્રેન્ડ્સ, આ જે શ્રેણીક છે ને, બંને શ્રેણીક એ બંને ઇક્વલ ટુમાં છે, મતલબ કે આ બંને શ્રેણીક સમાન છે। જો આ બંને શ્રેણીક સમાન હોય તો એના ઘટકો પણ સમાન થાય, અનુરૂપ ઘટકો, મતલબ કે આ બંને ઘટકો સમાન થાય, પછી આ બંને ઘટકો પણ સમાન થશે। તો છે જ, જુઓ છ અને છ છે જ ને સમાન, બસ તો આ બંને પણ સમાન હોવા જોઈએ। તો છે જ, અહીંયા આગળ ઝીરો પ્લસ વન વન થશે અને અહીંયા આગળ પણ વન છે। તો બસ આપણે ઘટકો સમાન હોવા જોઈએ એટલે સરખાવી દઈએ। તો જુઓ આ બંને ઘટકોને પહેલા સરખાવીએ, એટલે જુઓ ટુ પ્લસ વાય બરોબર ફાઈવ, પછી આ બંનેને તો નહીં સરખાવાના, છ ઇઝ ઇક્વલ ટુ છ તો એ આપણે લખવાના જ નહીં, પછી જુઓ વન ઇઝ ઇક્વલ ટુ વન તો એવું તો થોડી લખાય, પછી જુઓ ટુ એક્સ પ્લસ ટુ, ટુ એક્સ પ્લસ ટુ ઇઝ ઇક્વલ ટુ એટ, સો આપણે લખી દીધા એટ। હવે બસ આપણે આનું સાદુરૂપ આપવાનું એટલે જવાબ આવી જશે। તો ચલો અહીંયા આગળ વાય બરોબર ફાઈવ માઇનસ ટુ, તો ફાઈવ માઇનસ ટુ એટલે વાય બરોબર થ્રી, તો આ સાથે આપણને વાય પણ મળી ગયો। હવે જુઓ એક્સની વારી, જુઓ અહીંયા આગળ ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ, આ ટુને આપણે પેલી બાજુ લઈ જઈએ એટલે એટ માઇનસ ટુ, તો આપણે ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ સિક્સ થઈ જશે, એટ માઇનસ સિક્સ થાય। બસ હવે જુઓ ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ, હવે આ જે છે ને ટુ ને આપણે નીચે લઈ જઈએ તો આવી રીતે, તો જુઓ સિક્સ અપોન ટુ તો એક્સ બરોબર શું મળ્યા થ્રી, તો આ સાથે આપણને એક્સ પણ મળી ગયા, સિક્સ અપોન ટુ શું થાય થ્રી જ થાય ને બસ। તો ફ્રેન્ડ્સ આવી રીતે આપણે એક્સ અને વાય શોધી શકીએ। તો જુઓ મિત્રો, હવે આપણે સ્ટાર્ટ કરીએ 3.2 નો દસમો દાખલો। તો જુઓ આપણે આગળનો જેવો જ દાખલો છે, આપણને એક ફોર્મ આપ્યું છે અને એક્સ વાય ઝેડ ટી માટે સમીકરણ ઉકેલો, મતલબ કે આપણે આને સમીકરણ કહી દઈએ, તો આપણે એક્સ વાય ઝેડ ટીનું આપણે સોલ્યુશન મેળવવાનું છે બસ। તો ચલો આપણે આગળ જેમ કર્યું એવું જ કરવાનું। પહેલાં તો જો આ ટુ દેખાય છે ને એને આપણે અંદર લઈ જઈએ, પછી અહીંયા આગળ થ્રીને પણ અંદર લઈ જઈએ, અને આ બાજુ થ્રીને પણ અંદર લઈ જઈએ, તો બસ એક એક કરીને સાદરૂપ આપી જુઓ। આપણે ટુને અંદર લઈ જઈએ ને તો આ બધા ઘટકો જોડે ગુણાશે, તો ચલો ગુણી નાખીએ। જુઓ આપણે જુઓ ટુ ગુણ્યા એક્સ કેટલા થશે, ટુ એક્સ, પછી ટુ ગુણ્યા ઝેડ ટુ ઝેડ, ટુ ગુણ્યા વાય ટુ વાય થશે, પછી ટુ ગુણ્યા ટી ટુ ટી થશે બસ। તો આ સાથે મેં ટુને અંદર ગુણી નાખ્યો। હવે એવી જ રીતે આ થ્રીની વારી, આ થ્રીને અંદર લઈ જવો હોય તો આ બધા ઘટકો જોડે ગુણાય, ચારે ચાર ઘટકો જોડે બસ, તો ગુણી નાખીએ। જુઓ ત્રણ એકા ત્રણ, પછી ત્રણ એકા ત્રણ અને આગળ માઇનસ છે એટલે મેં અહીં માઇનસ લખ્યા, પછી જુઓ ત્રણ ગુણ્યા ઝીરો કેટલા ઝીરો, પછી જુઓ ત્રણ દુ છ, સો અહીં આવશે છ, તો આ સાથે મેં આ ત્રણને પણ અંદર ગુણી નાખ્યા। હવે ચલો આ બાજુ આ ત્રણની વારી, હવે જુઓ આ ત્રણને આપણે અંદર લઈ જવા હોય તો આ ચારે ચાર ઘટકો જોડે ગુણાય, તો બસ ગુણી નાખીશું। જુઓ ત્રણ તારી નવ તો આવશે નવ, પછી ત્રણ પંચા પંદર, સો અહીં આવશે પંદર,
ત્રણ ચોક 12 તો અહીંયા આવશે 12 અને 3 છંગ 18 સો અહીંયા આવશે 18 સો આ સાથે આપણો લાસ્ટ વાળું ફોર્મ જે કરવાનું હતું એ પણ થઈ ગયું હવે શું કરવાનું જુઓ આ બંને શ્રેણીક છે ને એ સરવાળામાં છે તો બસ આ બંને શ્રેણીકનો સરવાળો કરી દઈશું તો જુઓ આપણે અનુરૂપ ઘટકોનો સરવાળો થશે ને તો જુઓ 2x પ્લસ 3 આવી રીતે તો જુઓ 2x પ્લસ 3 પછી આ બંનેનો સરવાળો થશે તો જુઓ 2z માઇનસ 3 અસલમાં આપણે પ્લસ જ કરવાનું છે ફ્રેન્ડ્સ પરંતુ જુઓ 2z પ્લસ અને અહીંયા આગળ માઇનસ 3 છે તો વત્તા ઓછા ઓછા થઈ જશે એટલે મેં અહીં ડાયરેક્ટ માઇનસ જ લખી છે બસ હવે જુઓ આ બંનેનો સરવાળો કરી દઈએ તો જુઓ 2y પ્લસ 0 તો 2y થઈ જશે પછી 2t પ્લસ 6 2t પ્લસ 6 તો ચલો આ સાથે આપણે આ બંને શ્રેણીકનો સરવાળો પણ થઈ ગયો અને આ બાજુ તો આપણે કશું કર્યું જ નથી એટલે જેવું હતું એવું ને એવું આપણે લખી દઈએ 18 હવે જો આપણે શું કરીએ આ બંને શ્રેણીક છે ને એ ઇઝ ઇક્વલ ટુ માં છે મતલબ કે ઇક્વલ છે આ બંને શ્રેણીક ઇક્વલ હોય તો એના ઘટકો પણ સમાન હોય આપણે જેમ આગળ કર્યું એવી રીતે તો બસ એના ઘટકોને બરોબરમાં લખી દઈએ જો આ બરોબર આ લખી દઈએ તો ચલો હું લખી દઉં જુઓ 2x પ્લસ 3 બરોબર 9 આવી રીતે પછી જુઓ આના બરોબર આ લખી દઈએ તો જુઓ 2z માઇનસ 3 બરોબર 15 ફ્રેન્ડ્સ આપણે સરવાળો નથી કરવાનો જુઓ આપણે આ બંને શ્રેણીક છે એની વચ્ચે ઇઝ ઇક્વલ ટુ છે મતલબ કે બંને શ્રેણીક સમાન છે તો એના ઘટકોને સરખાવવાના હોય મતલબ કે આની બરોબર આ થાય પછી આની બરોબર આ થાય પછી આની બરોબર આ થાય એવું તો ચલો 2y બરોબર 12 લખી દઈએ તો જુઓ 2y બરોબર 12 પછી આની બરોબર આ લખી દઈએ મતલબ કે 2t પ્લસ 6 બરોબર 18 તો આ સાથે આપણે બધા જ ઘટકો સરખાવી દીધા જો હવે શું કરવાનું જુઓ આ જે 3 છે ને એને આપણે પેલી બાજુ લઈ જઈએ તો જુઓ 2x બરોબર 9 માઇનસ 3 આવું થશે તો ચલો 9 માઇનસ 3 કેટલા થશે 6 બસ તો આપણો અહીં x મળી ગયો જુઓ x બરોબર 3 મળી જશે જુઓ આપણે આ 2 ને પેલી બાજુ લઈ જઈએ તો આવું થશે જુઓ આપણે x બરોબર 6 અપોન 2 તો 6 અપોન 2 તો 3 થશે બસ તો આપણે x 3 હવે જુઓ અહીં આગળ આપણે આ 3 ને પેલી બાજુ લઈ જઈએ એટલે પ્લસ થઈ જાય સો આપણે અહીં આ બાજુ લઈ ગયા એટલે પ્લસ થઈ ગયા હવે જુઓ 15 પ્લસ 3 18 થઈ જશે સો આપણે લખી દઈએ 18 સો હવે જુઓ 2z બરોબર 18 હવે આપણે શું કરીએ જુઓ આ z ને સૂત્ર કરતા બનાવવાનો તો z બરોબર 18 અપોન 2 તો 18 અપોન 2 9 થઈ જશે મતલબ કે આપણો z ની વેલ્યુ શું આવી 9 બસ હવે આની વારી જુઓ y ની y બરોબર 12 અપોન 2 મતલબ કે 6 તો y ની વેલ્યુ શું આવી 6 આપણો y પણ અહીં મળી ગયો કેટલો સિમ્પલ છે ફ્રેન્ડ્સ હવે શું કરવાનું જો એ જ વસ્તુ આપણે અહીં બધું કર્યું ને એ જ વસ્તુ અહીં કરવાનું છે આ 6 ને પણ આપણે પેલી બાજુ લઈ જઈએ અને t ને સૂત્ર કરતા બનાવીએ જુઓ 2t બરોબર 18 માઇનસ 6 તો 18 માઇનસ 6 તો 12 થશે સો 12 હવે જુઓ આપણે આ 2t ને સૂત્ર કરતા t ને સૂત્ર કરતા બનાવીએ એટલે જુઓ t બરોબર 12 અપોન 2 મતલબ કે 6 આ સાથે t ની વેલ્યુ પણ મળી ગઈ t બરોબર કેટલા થશે 6 તો ફ્રેન્ડ્સ હવે જુઓ આપણે શોધવાનું શું હતું x y z t તો એ આપણે મળી જ ગયું જુઓ x પણ મળ્યો y પણ અહીં નીચે મળ્યો z પણ મળ્યો અને આપણે t પણ મળી ગયો તો જુઓ મિત્રો હવે આપણે સ્ટાર્ટ કરીએ 3.2 નો 11મો દાખલો તો જુઓ એમાં શું આપ્યું છે આપણને એક ફોર્મ આપ્યું છે અને એમાં x અને y ના મૂલ્ય શોધવાના કહ્યા છે બસ તો ચલો આપણે આગળ જેમ કર્યું એવું જ અહીં કરવાનું છે આપણે જે x છે ને એને પહેલા તો અંદર લઈ જઈએ પછી આ y ને પણ અંદર લઈ જઈએ તો ચલો પહેલા તો આ x ને અંદર લઈ જઈએ તો આ બંને ઘટક જોડે ગુણાશે તો બસ ગુણી નાખીએ ચલો જુઓ આ x ને આ 2 જોડ ગુણો એટલે 2x થશે પછી આ x ને આ 3 જોડ ગુણો એટલે 3x થશે સો મેં અહીં લખી દીધા પછી પ્લસ આ y ને પણ અંદર લઈ જઈએ તો આ બંને જોડ ગુણાય ને તો બસ ગુણી નાખીએ ચલો y ને માઇનસ 1 જોડ ગુણો એટલે માઇનસ y થાય અને y ને 1 જોડ ગુણો એટલે y થશે સો આ સાથે આ બંને ક્રિયા પણ પતી ગઈ અને અહીં આગળ તો જે હતું એનું એ આપણે લખી દીધું જુઓ
હવે શું કરવાનું, આ જે બંને શ્રેણિક દેખાય છે ને એ બંને શ્રેણિકની વચ્ચે જુઓ પ્લસ છે, મતલબ કે આ બંનેનો સરવાળો કરવાનો છે. તો આપણે જુઓ આ બંને શ્રેણિકનો સરવાળો કરી દઈએ, અનુરૂપ ઘટકોનો સરવાળો ફ્રેન્ડ્સ, મતલબ કે જુઓ આ પ્લસ આ, મતલબ કે જુઓ 2x માઇનસ વાય. આવી રીતે અસલમાં આપણે શું કરવાનું, પ્લસ જ કરવાનું છે. જુઓ 2x પ્લસ ઓફ માઇનસ વાય આવું છે, તો વત્તા ઓછા ઓછા થઈ જાય ને એટલા માટે મેં અહીં માઇનસ લખી દીધા. હવે ચલો આ બંનેનો સરવાળો કરી દઈએ, તો ચલો 3x પ્લસ વાય. તો ચલો આપણે આ બંને શ્રેણીકનો અહીં સરવાળો થઈ ગયો, અને આ તો એવન એવા જ આપણે શ્રેણીક રાખ્યો છે, એમાં કોઈ ફેરફાર નથી કર્યો. હવે શું કરવાનું, જુઓ ફ્રેન્ડ્સ આ બંને શ્રેણીકની વચ્ચે શું છે, જુઓ ઇઝ ઇક્વલ ટુ છે, મતલબ કે આ બંને શ્રેણીક સમાન છે, તો એના ઘટકો પણ સમાન હોવા જોઈએ. તો એના ઘટકોને સમાન બતાવી દઈએ. તો ચલો આપણે પહેલાં તો આની બરોબર આ લખી દઈએ. તો જુઓ 2x માઇનસ વાય બરોબર 10, અને આની બરોબર આ લખી દઈએ, મતલબ કે જુઓ 3x પ્લસ વાય બરોબર 5. આપણે શું કર્યું, જુઓ આ બંને શ્રેણીક સમાન હતા, મતલબ કે એના ઘટકો પણ સમાન જ થાય ને, તો બસ એના ઘટકોને સમાન બતાવી દીધા. હવે શું કરવાનું, આનું આપણે સોલ્યુશન આપવાનું આ બંને ઇક્વેશનનું, એટલે આપણો આન્સર આવી જશે એક્સ અને વાય જે શોધવાના હતા એ. તો ફ્રેન્ડ્સ આપણે શું કર્યું હતું, જો જ્યારે જ્યારે આવું ઇક્વેશન વાળું આવે ને ત્યારે આપણે શું કરતા હતા, લોપની રીત. તો બસ આમાં પણ એવું જ કરીશું, લોપની રીત વાપરીશું. પહેલાં તો જુઓ આને ઇક્વેશન નંબર 1 અને આને ઇક્વેશન નંબર 2 આપી દઈએ. હવે શું કરીએ, જુઓ આ બંનેમાં લોપની રીત વાપરીએ. તો જુઓ પહેલાં તો 2x માઇનસ વાય બરોબર 10, પછી આ પણ બીજું ઇક્વેશન હું લખી દઉં 3x પ્લસ વાય બરોબર 5. તો બસ હવે શું કરવાનું, લોપ કરી દઈએ. જુઓ અહીં માઇનસ વાય છે, અહીં આગળ પ્લસ વાય છે, સો અહીં કેન્સલ થશે. તો આ બંનેનો સરવાળો જુઓ 3x પ્લસ 2x, મતલબ કે 5x બરોબર આ બંનેનો સરવાળો 10 પ્લસ 5, મતલબ કે 15. તો અહીં આગળ જુઓ આપણે x તો મળી ગયો, તો ચલો પહેલાં તો xને સૂત્ર કરતા બનાવીએ. 15/5, મતલબ કે 15/5 કેટલા થાય, 3. તો આ સાથે x બરોબર કેટલા મળ્યા, 3. સો આપણે અહીં લખી દઈશું x બરોબર 3. હવે જે x બરોબર 3 મળ્યા ને એ આપણે આમ ગમે તે પહેલામાં મૂકો, બીજામાં મૂકો, કોઈ પણમાં મૂકો, એટલે આપણો આન્સર આવી જશે બસ. તો ચલો આપણે x બરોબર જે 3 છે ને એ આપણે બીજા ઇક્વેશનમાં મૂકી દઈએ. બીજા ઇક્વેશનમાં મૂકતા, તો ચલો આની અંદર x બરોબર 3 મૂકી દો. જુઓ આપણે x બરોબર 3 મૂકીએ, એટલે જુઓ 3 પ્લસ વાય બરોબર 5 આવું થશે. હવે ચલો 3 તારી 9, મતલબ કે 9 પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 5. હવે આ 9ને આપણે પેલી બાજુ લઈ જઈએ, તો વાય બરોબર 5 માઇનસ 9, તો 5 માઇનસ 9 કેટલા, માઇનસ 4. તો આ સાથે આપણો વાય પણ મળી ગયો. એક્સ શું મળ્યો, એક્સ બરોબર 3 અને વાય બરોબર -4. તો જુઓ મિત્રો આપણે હવે સ્ટાર્ટ કરીએ 3.2ના 12માં દાખલો. તો જુઓ એમાં શું આપ્યું છે, જુઓ આપણને એક ફોર્મ આપ્યું છે પહેલાં તો સ્ટેપ, અને એ આપણે શોધવાનું શું છે, એક્સ વાય ઝેડ ડબલ્યુ ના મૂલ્યો શોધો. મતલબ કે બસ આપણે શોધવાના જ છે મૂલ્યો, આપણે આનું સોલ્યુશન આપવાનું છે અને એક્સ વાય ઝેડ ડબલ્યુના મૂલ્યો શોધવાના છે બસ. તો ચલો આપણે પહેલાં તો શું કરીએ, આગળ જેમ કર્યું એના જેવું જ છે બેઠું જ. આપણે શું કરવાનું, જો આ 3ને પહેલાં તો અંદર લઈ જઈએ, પછી આ બંને શ્રેણીકનો સરવાળો કરી દઈએ. તો ચલો પહેલાં આ 3ને અંદર લઈ જઈએ, તો આ બધા જોડે ગુણાશે, બધા જ ઘટકો જોડે, તો બસ ગુણી નાખીએ. ચલો આ 3ને પહેલાં તો અંદર લઈ જઈએ. જુઓ 3 × x, મતલબ કે 3x, પછી 3 × y, મતલબ કે 3y, પછી 3 × z, મતલબ કે 3z, અને 3 × w, મતલબ કે 3w. આવી રીતે આપણે આ 3ને અંદર લઈ ગયા. બસ હવે આપણે શું કરીશું, જુઓ આપણે અહીં આગળ જુઓ આ બંને શ્રેણીક છે ને એની વચ્ચે જુઓ સરવાળો છે, તો બસ એના આપણે અનુરૂપ ઘટકોનો સરવાળો કરી દઈશું. તો ચલો પહેલાં તો આ બંનેનો સરવાળો કરીએ, x પ્લસ 4, સો આવશે x પ્લસ 4. પછી આ બંનેનો સરવાળો કરીએ, તો ચલો 6 પ્લસ x પ્લસ y. પછી આ બંનેનો સરવાળો કરીએ, મતલબ કે -1 પ્લસ ઝેડ પ્લસ ડબલ્યુ. પછી આ બંનેનો સરવાળો કરીએ, તો ચલો ડબલ્યુ પ્લસ 3. આ સાથે આપણે બંને શ્રેણીકનો સરવાળો પણ થઈ ગયો.
તો ચલો હવે આપણે શું કરીશું, જુઓ ફ્રેન્ડ્સ, હવે આ બંને શ્રેણિક છે ને એની વચ્ચે તમે ધ્યાનથી જુઓ, બરોબર છે? તો બસ આપણે શું કરવાનું, બંને શ્રેણિક જો સમાન હોય તો એના ઘટકો પણ સમાન હોય, તો આપણે એના ઘટકોને સમાન બતાવી દઈએ. તો ચલો આપણે એના ઘટકોને સમાન બતાવીએ, મતલબ કે પહેલાં તો આ બંનેને સરખા જ દઈએ. તો ચલો 3x બરોબર એક્સ પ્લસ 4. મિત્રો તમારે એક વસ્તુ ધ્યાન રાખવાનું, આપણે આ બંને શ્રેણિક વચ્ચે ઇઝ ઇક્વલ ટુ છે, મતલબ કે એને તમારે સરખાવવાના છે બંને ઘટકોને. હવે આમાં તમે જુઓ તો જુઓ, બંને આપણે શ્રેણિક વચ્ચે પ્લસ છે, મતલબ કે તમારે બંને ઘટકો વચ્ચે પ્લસ કરવાનો છે, વત્તાકાર, અને અહીંયા આગળ બરોબર છે, મતલબ કે બંને ઘટકો સરખાવવાના છે. તો ચલો હવે આ બંનેને સરખાવી દઈએ, મતલબ કે 3y બરોબર 6 પ્લસ એક્સ પ્લસ વાય. હવે ચલો આ બંનેને સરખાવી દઈએ, તો ચલો 3z બરોબર માઇનસ 1 પ્લસ ઝેડ પ્લસ ડબલ્યુ. હવે આ બંનેને સરખાવી દઈએ, તો ચલો 3w બરોબર 2w પ્લસ 3. હવે શું કરવાનું, આનું આપણે એક એક કરીને સોલ્યુશન આપવાનું, એટલે આપણો આન્સર મળી જશે. તો ચલો પહેલાં આપણે એક્સની વાળી જુઓ, આપણે આ જે એક્સ છે ને એને આ બાજુ લાવું, તો જુઓ 3x માઇનસ એક્સ બરોબર 4 આવું થઈ જશે. હવે જુઓ 3x માઇનસ એક્સ તો 2x થાય બરોબર 4, સો એક્સ બરોબર 4/2. સો એક્સ બરોબર 4/2 મતલબ કે એક્સ બરોબર આપણને શું મળ્યા, 2. તો આ સાથે આપણને એક્સ મળી ગયા. હવે ચલો આ એક્સની વેલ્યુ છે ને હું આપણે આ સ્થાને મૂકી દઉં, આ સ્થાને, તો મને વાય મળી જશે. બસ આપણે સિમ્પલ રીતે આપણે એક્સની વેલ્યુ અહીં મૂકી દઈશું. જુઓ આપણે પહેલાં તો 3y, આ જે વાય દેખાય છે ને એને આપણે આ બાજુ લઈ જઈએ, એટલે માઇનસ વાય બરોબર 6 પ્લસ આ એક્સની વેલ્યુ આપણે મૂકી દઈએ 2, સો 2. હવે ચલો 3y માઇનસ વાય એટલે 2y બરોબર 6 પ્લસ 2 8. હવે ચલો આપણે વાય બરોબર કેટલા આવશે, 4. સો આ સાથે આપણો વાય પણ મળી ગયો. તો હવે શું કરવાનું, આપણે જે ઝેડની વેલ્યુ છે એ શોધવાની. પણ જુઓ તમે ઝેડનું જે ઇક્વેશન જોશો એમાં ડબલ્યુ છે, તો પહેલાં તમારે ડબલ્યુની વેલ્યુ શોધવી પડે ને, તો પહેલાં આપણે ડબલ્યુની વેલ્યુ શોધીશું. તો ચલો પહેલાં તો આ 2w છે ને એને આપણે આ બાજુ લાવીએ, એટલે ચલો 3w માઇનસ 2w બરોબર 3, મતલબ કે આપણે w બરોબર શું મળ્યા, 3. સો આ સાથે આપણો w પણ મળી ગયો. હવે આ જે છે ને w વેલ્યુ એ આપણે આના સ્થાને મૂકી દઈએ, તો આપણને ઝેડ પણ મળી જશે. બસ તો ચલો આપણે 3z, આપણે જે આ ઝેડ દેખાય છે ને એને આપણે પેલી બાજુ લઈ જઈએ, તો માઇનસ ઝેડ થાય. સો માઇનસ ઝેડ મેં લખ્યા, પછી માઇનસ 1. હવે જે આ w છે ને એની આપણે વેલ્યુ મૂકી દઈએ, તો શું છે જુઓ, 3 છે. સો પ્લસ 3. હવે ચલો 3z માઇનસ ઝેડ 2z થશે બરોબર માઇનસ 1 પ્લસ 3 તો 2 થશે. સો અહીંયા આગળ ઝેડ બરોબર 2/2, મતલબ કે ઝેડ બરોબર કેટલા આવ્યા, 1. તો આ સાથે આપણું ઝેડ પણ મળી ગયો 1. તો ફ્રેન્ડ્સ આપણે જે શોધવાનું હતું, શું શોધવાનું હતું, તમે જુઓ એક્સ વાય ઝેડ બાજુ, તો આપણને એ મળી ગયા. જુઓ એક્સ બરોબર 2 મળ્યા, વાય બરોબર 4 મળ્યા, ઝેડ બરોબર 1 મળે, અને ડબલ્યુ બરોબર 3. તો ફ્રેન્ડ્સ આપણે આવી રીતે આ દાખલો ગણી શકીએ છીએ. તો મિત્રો તમને આ વિડીયો ગમી હોય તો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને તમારા ફ્રેન્ડ્સને પણ આ વિડીયો મોકલો. ઓકે, સો ફ્રેન્ડ્સ હવે આપણે મળીએ આવતી વિડીયોમાં. ટાટા બાય, સી યુ.